સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં ઘરવિહોણા ગરીબના બીપીએલ લાભાર્થીઓને ગુજરાત આવાસ યોજના હેઠળ યોજના મંજૂર તો થાય છે, પરંતુ તેની કોઈ કામગીરી શરૂ થતી નથી. સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં ઘરવિહોણા ગરીબ બીપીએલ લાભાર્થીઓને રહેવા ઘર મળે તે અંગેની ગુજરાત સરકારની આવાસની યોજના હેઠળ 272 આવાસોની યોજના રૂપિયા 6,40,00,000ના ખર્ચવાળી મંજૂર થતા આ આવાસોની કામગીરી નગરપાલિકા સંતરામપુર દ્વારા હાથ ધરાયેલી હતી. આ આવાસોની કામગીરી પેટે કોન્ટ્રાક્ટ ને અંદાજે 5 કરોડ રૂપિયાનું ચુકવણું પણ કરાયેલ છે, પરંતુ તે મુજબની કામગીરી સ્થળ ઉપર જણાતી નથી. સંતરામપુર નગરમાં હુસેની ચોક નજીક મરઘા કેન્દ્ર પાસે ચંદન તલાવડી હરિજનવાસ પાસે બની રહેલ આવાસોની કામગીરી છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી બંધ છે. આ આવાસોમાં બાંધકામની કામગીરીમાં હલકી કક્ષાની મટીરીયલ વપરાયાનું અને પાયાની કામગીરી પણ બરાબર ન હોય મરઘા કેન્દ્ર પાસેના આવાસમાં પાયાના બિંબ બેન્ડ થયેલ જોવા મળે છે. આવાસોની કામગીરી સિમેન્ટની ઈંટોના બ્લોક પણ હલકી કક્ષાના હોવાનો લોકોએ આક્ષેપ કરી રહ્યા છે. આવાસોમાં પ્લાસ્ટર, સંડાસ બાથરૂમ, રસોડું, ડ્રેનેજ લાઇન, પાણી પુરવઠાનું, વીજ લાઇન, ફ્લોરિંગ વગેરે જરૂરી મહત્વના કામો બાકી જોવા મળી રહ્યા છે. આ આવાસોના કામમાં હલકી ગુણવત્તાવાળો માલ સામાન વપરાયેલાનું જણાય આવે છે અને આ આવાસોની કામગીરી બરાબર ન હોય, આ આવાસોની ફાળવણી કરાય તો તેમાં રહેનારાઓ માટે ક્યારેક હોનારત સર્જાય તેવી પણ દહેશત જોવા મળી છે. આ 272 આવાસો સંબંધી જે તે સમયના નગરપાલિકાના ચીફ ઓફિસર જોશીના રિપોર્ટ સંદર્ભમાં પણ તપાસ હાથ ધરાયેલ અને સરકારમાં રિપોર્ટ પણ કરાયેલ છે. આ 272 આવાસોની કામગીરી જેટલી થયેલ છે તેની સંપૂર્ણપણે નિષ્પક્ષ તટસ્થ તપાસ અને તેમાં વપરાયેલ માલ સામાનની ગુણવત્તાની પણ ઉચ્ચ સ્તરીય તપાસ કરાય અને આ આવાસો સંબંધિત રજૂ થયેલ બિલોના ચૂકવાયેલા બિલોના નાણાં સંબંધિત પણ તપાસ રાજ્ય સરકાર, શહેરી વિકાસ વિભાગ દ્વારા કરાય અને ગેરરીતિ આચરનારાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ને ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ સાથે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવાનું લોકો હાલ ઈચ્છી રહ્યા છે. મારું નામ રાજુભાઈજી સોલંકી, ગુજરાત સફાઈ કામદાર મહામંડળ મહીસાગર જિલ્લાના મહામંત્રી. આ છેલ્લા 4 વર્ષથી આવાસોની કામગીરી ચાલે, પરંતુ હલકી ગુણવત્તાનું સામાન વાપરી અને હલકી ગુણવત્તાની કોટરો બનાવી છે. આજે છેલ્લા 1 વર્ષથી આ કોટરોનું કામગીરી બંધ છે અને હલકી ગુણવત્તાની કામગીરી કરેલો કયા સમયે આમાં ગરીબ લાભાર્થીઓને નુકસાન થાય તેની જવાબદારી કોણ અને ગરીબોને મુખ્ય ચર્ચાઈ રહી છે? રહેવા લાયક મકાનો બનાવ્યા છે? ના સાહેબ, રહેવા લાયક મકાનો નથી. કેવા લાગે છે, તમારું શું કેવું છે? આ ખાલી હલકી ગુણવત્તાવાળા છે, રહેવા લાયક નથી. આ ખંડેર હાલતમાં અત્યારે હાલમાં પડ્યા છે. તમે સરકારમાં રજૂઆત કરેલી છે? હા, કરેલી છે સાહેબ સરકારમાં રજૂઆત. શું કેવું છે? એ હજુ સુધી કોઈ જવાબો આવતા નથી. કોને કોને રજૂઆતો કરેલી? નગરપાલિકાને જ કરી છે સાહેબ. આગલી ઓફિસે કોઈ ઉપલી કક્ષાએ કે રજૂઆત કરી છે? ના, આગલી ઉપલી કક્ષાએ કોઈ રજૂઆત નથી. રજૂઆત કર્યા પછી કોઈ આવ્યું છે? ના, કોઈ નથી આવ્યું. સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રીની ગરીબો ઘર વિહોણાની યોજના હેઠળ 6,40,00,000 રૂપિયાના ખર્ચે 272 આવાસોના 2 યુનિટ, જેમાં 1 યુનિટ સંતરામપુર વોર્ડ નંબર 4માં મરઘા કેન્દ્ર પાસે અને બીજું યુનિટ ચંદન તલાવડી સામે હરિજનવાસ પાસે બનાવવાનું નગરપાલિકાએ શરૂ કરેલ. 4 વર્ષ થઈ ગયા, એમ છતાં પણ આ 272 ગરીબોના આવાસો હજી સુધી બન્યા નથી અને આ આવાસો પાછળ 5 કરોડ રૂપિયાનું ચૂકવણું બિલોનું નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે, પરંતુ હજુ પણ 60% જેટલી કામગીરી, જેવી કે વોટરવર્ક, લાઇટ, વીજળીની, ડ્રેનેજ લાઇન, ફ્લોરિંગ, પ્લાસ્ટર, જાદરૂ, બાથરૂમ, આ બધી જ મહત્ત્વની કામગીરીઓ બાકી છે. અને સૌથી ગંભીર હકીકત એ છે કે આ આવાસોની કામગીરીમાં જે સિમેન્ટની ઈંટો વપરાઈ છે, બીમ બન્યા છે, કોલમ બન્યા છે, જે સરિયા વપરાયા છે, એ તમામ હલકી કક્ષાના વપરાયા છે. અને આ મરઘા કેન્દ્રના આવાસોના યુનિટમાં કેટલાક આવાસોના મૂળ પાયાના બીમ બેસી જમીન બેસી જવાથી આડા વાંકા વળી ગયેલા છે, એ નજર સમક્ષ દેખાય છે. તો આવી હલકી કામગીરીના આવાસો જો ગરીબોને ફાળવવામાં આવે તો હોનારત થાય એવો પૂરેપૂરો ભય અને શંકા રહેલી છે. અને જેથી આ આવાસોની કામગીરી જોતા એને ડિસમેન્ટલ કરી અને નવેસરથી બીજા આવાસો
વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે એવી માંગ છે. બ્યુરો રિપોર્ટ સંતરામ.